नमस्कार, आप जोई रहा छो गुजराती नंबर वन न्यूज चैनल न्यूज इजीन गुजराती। आप गुजरात साथ हूं छू सिद्धार्थ धोळकिया। महत्वना समाचार थी करिए शुरुआत। अमरेली बाद शुक्रवारे अरवली जिल्लाना मावठाए वारो पाड़ी दीधो। जिल्लाना मोटा भागना विस्तारों में एवो वरसाद पड़ो कि नदियों वहती थी, रोड पर बरफनी चादर छवाई। भर उनाळे खड़खड़ वहती नदी ना दृश्यो मोड़ासाना छे, जे बपोर बाद सतत बे कलाक सुधी सांबेलाधार वरसाद वरस्यो। धोधमार वरसाद ने कारण खेतरो ने रस्ता पर पानी वहता थया। पलवारमां ज विस्तारनी उमेदपुर नदी में मिनी पूर आव्यु। मोड़ासाना दधलिया नजीक उमेदपुर नदी बे कांठे वहती थई। भर उनाळे नदी वहती थता आसपासमांथी लोको पण उमट्या। स्थानिकोनुं कहेवुं छे के दायकाओथी उनाळामां क्यारेय आवा दृश्यो नथी जोया। सतत वरसाद ने कारण जिल्लाना खेडूतोने अपार नुकसानी सहन करवानो वारो आव्यो छे। हवे आ दृश्यो जोई लो। उत्तर भारतमां होय एवी स्थिति अरवलीना वाणियाद कोकापुर रोड पर सर्जाय। અહીં કમોસમી વરસાદ સાથે એટલા કરા પડ્યા કે રોડ અને ખેતરોમાં બરફથી ચાદર પથરાઈ ગયો। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ નજરે પડવા લાગ્યો। મોડાસા, ભીલોડા, મેઘરજ પંથકમાં ઠેર ઠેર આવી સ્થિતિનું નિર્માણ થયું અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો। જિલ્લાભરમાં કમોસમી વરસાદે તોફાની બેટિંગ કરી। ટીંટોઈ, ઉમેદપુર, વાંકાનેરમાં બરફના કરા પડ્યા, જેના કારણે ખેતરો તરબોળ થયા અને આસપાસના વોકળામાં પાણી વહેવા લાગ્યું। રસ્તા પર પણ જાણે કે ચોમાસું હોય એમ પાણી વહેતું દેખાયું। ટીંટો યાર્ડમાં ખુલ્લામાં પડેલો ઘઉંનો જથ્થો પલળી ગયો તો સેંકડો ખેતરમાં ખરામાં તૈયાર થયેલો પાક પણ પલળી ગયો। હજુ પણ વરસાદ નહીં અટકે તો અહીંના ખેડૂતોની હાલત દયનીય બની શકે। ટીંટો ઉપરાંત મોડાસાના ઇસરોલ, જીવણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધરતીપુત્રો પર આફત વરસી। દિવસભર કાળા ડિબાંગ વાદળ છવાયા બાદ બપોરથી જ આફત તૂટી પડી। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને રસ્તા પર નદીની જેમ પાણી વહેતું દેખાયું। બપોર બાદ વિસ્તારમાં અંદાજે 1.5-2 ઇંચ જેટલા વરસાદ કાપક્યો હોવાનું સ્થાનિકોનું અનુમાન છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પળવારમાં જ શહેરના માર્ગો પર જે સ્થિતિનું નિર્માણ થયું એ દ્રશ્યોમાં જોઈ શકાય છે। જોઈને કોઈને એવું લાગે કે આ ચોમાસાના દ્રશ્યો છે તો, પરંતુ આ દ્રશ્યો આજના છે। માત્ર માલપુર શહેરના જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી સ્થિતિ છે। દ્રશ્યો જોઈને એ વાતનો પણ અંદાજો લગાવી શકાય છે કે આ વિસ્તારના ખેતરોની કેવી સ્થિતિ થઈ હશે, ખેડૂતોના મહેનત પર કઈ રીતે પાણી ફરી વળ્યું હશે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદે રૌદ્ર રૂપ બતાવ્યું। ક્યાંક કરા તો ક્યાંક ધોધમાર વરસાદ કાપ્યો। દક્ષિણ ગુજરાતમાં સવારથી જ આકાશમાં આફતના વાદળો ઘેરાયા હતા। સુરતના ઉમરપાડામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કરા સાથે કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો। ભર ઉનાળે આકાશમાંથી ખાબકેલી આફતે શાકભાજી સહિતના પાકોમાં મોટા પાયે નુકસાન નોંધ્યું। કરા સાથે માવઠાનો માર પડતા ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં હાહાકાર મચી ગયો। ઉમરપાડા તાલુકાના કોટા, રામપુરા સહિતના ગામોમાં કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો। ધોધમાર વરસાદથી ભરપૂર ચોમાસું ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા। જાણે કે વિધિવત ચોમાસું બેસી ગયું હોય એવા દ્રશ્યો સાપુતારામાં સર્જાયા। કરા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ। અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં માવઠાનો માર પડ્યો। સામાન્ય રીતે માર્ચ મહિનામાં ધૂમધકતો તાપ પડતો હોય, પરંતુ ડાંગમાં અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા। આ તરફ તાપીના સોનગઢના મલંગદેવ ઓટા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ વાતાવરણ પલટાતા સોનગઢના ચેવાડાના વિસ્તારમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। માવઠાએ નર્મદા જિલ્લાને પણ બાનમાં લીધો। સાગબારા, ડીડિયાપાડા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદે વિરણ છેરણ કરી નાખ્યું। સતત પડી રહેલા માવઠાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। આ તરફ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। બપોર બાદ પાલેજમાં વરસાદી વાદળો ઘેરાયા। પાલેજમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં શુક્રવાર વહેલી સવારથી જ માવઠાએ માજા મૂકી હતી। દિવસભર વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને મહીસાગરના ખેડૂતો પર મુશ્કેલી વરસી। વડોદરા શહેરમાં બપોરે વાતાવરણ પલટાયું અને ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો। માજલપુરમાં વીજળીના કડાક બડાકા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો। શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। પાદરામાં કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો। કરજણમાં પણ બપોરના સમયે વીજળીના કડાકા સાથે કરા પડ્યા। કંબોલા, સાપા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા। શિયાળુ પાક કાપણીના આરે ઉભો છે, એવા જ સમયે વરસતો વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે। દાહોદ જિલ્લામાં 16 માર્ચથી વાદળછાયા વાતાવરણ વચ્ચે 17 માર્ચે ગાજવીજ સાથે દેવગઢ બારિયામાં માવઠું થયું તો સંજેલી પંથકમાં પણ મોડી રાત્રે વરસાદે ધબધબાટી બોલાવી।
આ તરફ સંતરામપુરમાં પણ ભર ઉનાળે વરસાદે ગાજવીજ સાથે મુશ્કેલી વધારી. સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા મહીસાગરના ખેડૂતોના ઘઉં અને મકાઈના પાક પર નુકસાનીના વાદળ ઘેરાઈ રહ્યા છે. છોટાઉદેપુરના કમાટમાં કરા સાથે વરસાદ વરસ્યો. આ વિસ્તારમાં હજારો હેક્ટરમાં મકાઈ, તુવેર, ચણાના પાકનું વાવેતર થયું. જે પાક તૈયાર છે તેવા સમયે જ માવઠું થયું અને ખેડૂતોને ઉત્પાદનમાં કાપ સહન કરવાનો વારો આવ્યો. પંચમહાલ જિલ્લાના ખેડૂતો પણ આકાશી અણધારી આફતથી બચી ન શક્યા. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ગોગંબા પંથકમાં વહેલી સવારે ભારે ગાજવીજ બાદ વરસાદ ત્રાટક્યો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. કાલોલમાં વહેલી સવારે નિર્દય બનીને માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી. તૈયાર પાક ઢાંકવા માટે ખેડૂતો ખેતરે પહોંચે એ પહેલા તો વરસાદે વિનાશ વેર્યો અને તૈયાર પાકમાં નુકસાન પહોંચાડ્યું. અત્યારે વડોદરામાં પણ આફતનો વરસાદ વરસ્યો. વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. પાણી પણ ભરાઈ ગયા અનેક વિસ્તારોમાં. રેલવે સ્ટેશન બહાર ભરાઈ ગયા પાણી. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. ચોમાસા જેવા દ્રશ્યો. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. ભર ઉનાળાના દ્રશ્યો છે, કોઈ જૂના દ્રશ્યો નથી. આજના દ્રશ્યો, બપોર બાદના દ્રશ્યો જે છે, રાહદારી વાહન ચાલકોને અટવાયા હોવાની મુશ્કેલીના દ્રશ્યો છે. કમોસમી વરસાદ ખૂબ તોફાની બન્યો છે. ગાજવીજ અને જોરદાર પવનથી અનેક સ્થળે લોકોમાં ફફડાટ ફેલાયો. ધ્રુજાવી નાખનારા આ દ્રશ્યો દાહોદના ગલાલિયાવાડના છે, જ્યાં કમોસમી વરસાદની સાથે સાથે વીજળી એવી તો પડી કે સ્થાનિકો ફફરી ગયા. વીજળી પડવાના કારણે 4 ભેંસના મોત થયા. એક વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું. આ દ્રશ્ય જુઓ, કડાકા સાથે કેવી રીતે ઘાતક વીજળી ત્રાટકે છે અને વિડીયો બનાવનાર પણ ધ્રુજી ઉઠે છે. આ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળ જોઈને જ લોકોમાં ડરનો માહોલ સર્જાય છે. ન માત્ર દાહોદ પરંતુ રાજ્યના અનેક વિસ્તારમાં આ જ રીતે ગાજવીજ વરસાદ જોવા મળ્યો. ડાંગના ગોયગોઠણ ગામે બાઇક પર જઈ રહેલા યુવાન પર વીજળી પડી. વીજળી પડતા જ યુવાન બાઇક સાથે ઢળી પડ્યો અને મોત થયું. વડોદરાના પાદરામાં લતીપુરા ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતનું વીજળી પડતા મોત થયું. ખેડૂત ખેતરમાં મરચા ઉતારી રહ્યા હતા એ સમયે જ ખેડૂત પર વીજળી પડી. બાજુમાં કામ કરી રહેલા મહિલાને પણ ઝટકો લાગ્યો. આ તરફ અરવલ્લીના ભીલોડામાં વીજળી વેરણ બની. વીજળી પડતા ખેડૂતનું મોત થયું. બુઢેલી ગામે વીજળી પડવાથી ખેડૂતનું મોત નિપજ્યું. ખેડૂતનું મોત થતા પરિવાર પર આપ ફાટી પડ્યું છે. ઘેટા બકરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા મૃતક. સોગાજી જોગાજી રબારી નામના અંદાજે 45 વર્ષના ખેડૂતનું મૃત્યુ થયું. બાર માર્ચથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠું ખેડૂતો પર ઘાત વરસાવી રહ્યું છે. જોકે છેલ્લા 2 દિવસથી તો કમોસમી વરસાદ વધુ નિર્દયી બનીને ખેડૂતોને રડાવી રહ્યો છે. એવું કહેવામાં સહેજ પણ ખોટું નથી કે ખેડૂતો પર ચારે તરફનો વાયરો વાઈ રહ્યો છે. દ્રશ્યો સુરેન્દ્રનગરના લીંબડીના છે, જ્યાં વરુણદેવે મર્યાદાઓ મૂકીને ખેડૂતોના ઉભા પાક પર આ રીતે આક્રમણ કર્યું. બીજા દિવસે સવારે જઈને ખેડૂતોએ ખેતરમાં જોયું તો લાળકોડથી ઉછેરેલા પાકનો પથારો બની ગયો. શું વરિયાળી, શું ઘઉં, કમોસમી વરસાદ અને વેગીલા પવન સામે બધું જ નતમસ્તક બની ગયું. પરંતુ માવઠાએ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું અને હવે 10 મણ ઉતારો આવે તેવી શક્યતા પણ નથી. ખેતરમાં લગભગ અડધો અડધ પાક ઢળી પડ્યો છે. ફૂલ પણ ખરી પડ્યા છે. કરા સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોને રડવા મજબૂર કર્યા. ચૂડા પંથકમાં ભારે પવન સાથે કરાનો વરસાદ થયો, જેણે ઘઉં, જીરું, ચણા અને રાયડા સહિતના પાકને નુકસાન કર્યું. જે પાક ઢળ્યો નથી એમાં હવે રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની આશંકા છે. ઢળી પડેલા આ ઘઉં જોઈ લો, પાકીને તૈયાર થઈ ગયા હતા. બસ 2-5 દિવસમાં તેની કાપણી જ કરવાની હતી, પરંતુ ખેડૂતોના મોઢેથી કોળીઓ માવઠાએ છીનવી લીધો. ચણાના પાકને તો ઉપાડી પણ લેવાયો હતો અને તૈયાર પાથરા પર માવઠું ત્રાટક્યું અને ચણા પલળીને નુકસાની વેરતું ગયું. લીંબડીના રાસકા ગામ નજીક હેવી વીજ લાઇનના 9 વીજ અતિભારે પવન ફૂંકાવાના કારણે ધરાશાયી થયા, જેના કારણે લીંબડી પંથકમાં અંધારપટ સર્જાવાના એંધાણ છે. જો કે અત્યાર સુધી રાસકા ચોકડી, ચાચકા, બોડિયા, ઉઘલ, કુડલા સહિતના 14 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ. ખેડૂતો પર માવઠાનો માર પીછેહટ કરવા તૈયાર નથી. હવે 21 માર્ચ સુધી આફત સહન કરવી પડે એવી આગાહી કરાઈ. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને ધમરોળી રહેલું માવઠું અટકવાનું નામ નથી લઈ રહ્યું. હવે માવઠાનો વધુ એક દિવસ લંબાવ્યો છે અને છેક મંગળવાર સુધી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ.
18 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપીમાં ગાજવીજ સાથે માવઠું થઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ તથા કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. 19 માર્ચે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 20 માર્ચે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, સુરત, વલસાડમાં માવઠું ત્રાટકી શકે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં પણ માવઠાની સંભાવના છે. કાફી સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન કમ હો જાયેગા, આઇસોલેટેડ પ્લેસેસ મેં બારિશ રહેગા થંડરસ્ટ્રોમ એક્ટિવિટી કા સાથ, લેકિન કલ સે ઓર જો હેલસ્ટ્રોમ યાની ઓલે ગિરને કા સંભાવના કલ સે નહીં હૈ. આજ જ્યાદા સંભાવના મતલબ આજ સંભાવના હૈ કહીં કે ઘર એક આ જગ્યા મેં ગિર સકતા હૈ. ન માત્ર માવઠું થઈ શકે પરંતુ ખતરનાક ગાજવીજ અને સુસવાટા ભર્યા પવનો પણ ફૂંકાવાની આશંકા છે, જે જગતના તાત માટે સૌથી મોટી ચિંતા છે. માત્ર કમોસમી વરસાદ થાય તો કદાચ થોડો ઘણો પાક બચે પણ ખરો, પરંતુ જો વરસાદની સાથે પવનની ગતિ વધે તો નુકસાનીની માત્રા વધી જાય છે. કેરી જેવા બાગાયતી પાકોમાં સપાટો બોલી જાય છે. બોટાદમાં કમોસમી વરસાદથી શિયાળુ પાક ઉપરાંત બાગાયતી પાકને પણ મરણતોલ ઝટકો આપ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી વળતરની માંગ કરી છે. ગુરુવારે જ્યારે બોટાદના ગઢડા પંથકમાં બરફની છવાયેલી ચાદરના આ દ્રશ્યો જોઈને હરવા ફરવાના શોખીનો ખુશ થયા, પરંતુ જગતના તાત માટે આ દ્રશ્યો કેટલા પીડાદાયક છે તેની અનુભૂતિ ખેતરોમાં પહોંચીએ ત્યારે થાય. ખેડૂતોનો દાવો છે કે અતિ ભારે પવન અને કરા પડવાના કારણે પાક નષ્ટ થવાના આરે છે, જેની અનુભૂતિ આ દ્રશ્યો જોઈને કરી શકાય. ખેતરોમાં પપૈયાનો તૈયાર પાક ઢળી પડ્યો છે, શાકભાજીના પાકમાં પણ વ્યાપક નુકસાની છે. જગતના તાતે મોગા મોગા બિયારણો લાવી મહા મહેનતે આ પાકને તૈયાર કર્યો હતો. હાલ આ પાકને લણવાનો પણ સમય પાકી ગયો હતો, પરંતુ અચાનક જ કુદરત રૂઠી અને તમામ પાક પર આકાશમાંથી આફત વરસી ગઈ. ત્યારે ખેડૂતો સરકાર પાસે દરેક ખેડૂતના ખાતામાં 25,000 રૂપિયા વળતર પેટે આપવા માંગ કરી રહ્યા છે. નર્મદાથી સમાચાર. સાગબારામાં કરા સાથે ધોધમાર વરસાદ, સતત 2 કલાક સુધી ખાબક્યો વરસાદ. વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નર્મદાના આજના બપોરના સમયના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને કેટલાક દ્રશ્યો બપોર બાદના છે. આજના આ દ્રશ્યો છે. ભર ઉનાળે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે. ખેડૂતોના જે વિશ્વાસમાં ન આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલમાં નર્મદામાં થયું છે. પાક બચાવવા માટે ખેડૂતોએ અનેક પ્રયાસ કર્યા, પરંતુ તમામ પ્રયાસ પણ નિષ્ફળ જઈ રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે અનેક ખેતરોની અંદર પાણી, જે નદીઓ હોય તે વહેતી જોવા મળી રહી છે. મોટા પ્રમાણમાં નર્મદામાં પણ 2 કલાક સુધી સતત વરસાદ પડ્યો, તેના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છના ખેડૂતો પર પણ શુક્રવારે સંકટ આવી ચડ્યું. માંડવી અને નખત્રાણા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બંને તાલુકાને જોડતા ગઢ શીશા પંથકમાં બપોરે આફત એવી ત્રાટકી કે પળવારમાં જ પાણી વહેતા થયા. કોટડા રૂહામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. કેટલાક ગામોમાં જોરદાર પવન થયો, વરસાદ અને કરા પણ પડ્યા. અહીં મોટા પ્રમાણમાં ઘઉં ઉપરાંત આંબાના બગીચા પણ હોવાથી કેરીને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. તો જૂનાગઢના વંથલી તાલુકામાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો, જેણે સમગ્ર જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી. છેલ્લા 2-3 દિવસથી અહીં વાદળછાયું વાતાવરણ હતું અને હવે ખેડૂતોને લાગતું હતું કે આપણે મુસીબતથી બચી જઈશું, પરંતુ શુક્રવારે ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટકતા ખેતી પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો. સુરતના ઉમરપાડામાં વરસાદે મચાવી છે તબાહી. ખોટારામપુરા ગામે ઘરમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. બરડીપાડા ગામે ઘરના પતરા ઉડ્યા. ભારે પવન સાથે વરસાદે મચાવ્યું છે તોફાન. ચોમાસાના દ્રશ્યો જે સામાન્ય રીતે જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો ભર ઉનાળે જોવા મળ્યા છે. ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, છાપરાઓ ઉડી ગયા છે. લોકો હાલમાં હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન અને હવે ઘર વખરીને પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાએ કેરીની ખેતી કરનાર ખેડૂતો પર ઘાત વરસાવી. વલસાડના 3 ધારાસભ્યએ સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવા માંગ કરી. હાલ માવઠું પડી રહ્યું છે અને એપ્રિલમાં પણ હજુ માવઠાની આશંકા છે.
જે આંબાના પાક પર અત્યંત ઘાત બની શકે છે। માવઠાથી હવે મોટું નુકસાન કેરીમાં થવાની આશંકા છે। વલસાડના ખેડૂતોનું કહેવું છે કે બે સપ્તાહ પહેલા થયેલા કમોસમી વરસાદથી કેરીમાં 25-30% નુકસાન થયું છે અને હવે જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલા વાતાવરણથી વધુ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 સપ્તાહથી કાચી કેરી આંબા પરથી ખરી પડવાનો સિલસિલો યથાવત છે, જે ક્યારે અટકશે એનો કોઈ અંદાજ નથી। જોકે બાગાયત અધિકારીનો દાવો છે કે આંબામાં કોઈ મોટી નુકસાની થઈ હોય એવું ધ્યાને નથી આવ્યું। જોકે વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના 3 ધારાસભ્યોએ પત્ર લખીને માંગ કરી છે કે ખેડૂતોને કેરીના પાકમાં થયેલી નુકસાનીનો સર્વે થાય અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। 27 જિલ્લાના લોકો સાવધાન। 10 વાગ્યા સુધી માવઠાની આગાહી રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। તો રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 33 માંથી 27 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ ખેડૂતોને રાત્રે ઊંઘવા નહીં દે આ માવઠું। 10 વાગ્યા સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આ આગાહી કરવામાં આવી છે। માત્ર 6 જિલ્લા બાકાત છે, બાકીના રાજ્યના મોટાભાગના તમામે તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે રાત્રે 10 વાગ્યા સુધીમાં, માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં હજી પણ 27 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, તેને લઈને પણ સમજવાનો પ્રયાસ કરીએ। અમદાવાદ ગાંધીનગરથી આ તમામે વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, દેવભૂમિ, દ્વારકા 10 વાગ્યા સુધીમાં આ 27 એવા જિલ્લાઓ કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે। કમોસમી માવઠું જે છે તે હેરાન કરી શકે છે ખેડૂતોને, અને સૌથી વધારે મહત્વની વાત, પાકને મોટા પ્રમાણમાં નુકસાની પણ કરી શકે છે। રાજ્યમાં હજી પણ રખડતી રંજાડનો ત્રાસ યથાવત છે। એક જ દિવસમાં 4 શહેરોમાં આખલાએ આતંક મચાવ્યો। રખડતા ઢોરને નાથવા માટે તંત્ર ગમે તેટલા ધમ પછાડા કરે, પરંતુ ઢોરનો ત્રાસ ઓછો થતો જ નથી। ભાવનગરની બેંક કોલોનીમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આખલાએ વૃદ્ધને અડફેટે લીધા। વૃદ્ધ સોસાયટી પાસેથી ચાલતા જઈ રહ્યા હતા તે સમયે અચાનક આખલાએ અડફેટે લીધા। આખલાના હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર શહેરમાં વારંવાર આખલાના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ તરફ બનાસકાંઠાના ધાનેરાને 2 આખલાએ બાનમાં લીધું। આ વખતે આખલાઓનો ભોગ બન્યા પાણીપુરીની લારી વાળો। આખલાએ પાણીપુરીની લારીને ઉલાડતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ। આખલાએ કરેલા હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। આણંદના આંકલાવમાં આખલા સાથે મસ્તી કરતો વિડીયો સામે આવ્યો। સામાન્ય રીતે લોકો આંકલો જોઈને દૂર ભાગતા હોય છે, પરંતુ અહીં તો એક કાકાએ આ બેલ મુજે માર જેવા દ્રશ્યો ઉભા કર્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક કાકા આંખલાની સળી કરે છે। આંખલાની આંખમાં આંખ નાખીને મસ્તી કરતા કાકા સામે આંખલો અચાનક જ રોષે ભરાયો અને કરી દીધો હુમલો। આંખલા સામે જોખમકારક મસ્તી કાકાને ભારે પડી ગઈ। જોકે સદનસીબે આંખલાના હુમલાથી ગંભીર ઈજા ન થતા તેઓ બચી ગયા। આ તરફ જેતપુર નગરપાલિકાનો કર્મચારી આંખલા યુદ્ધનો ભોગ બન્યો। ખોડપરા વિસ્તારમાં આંખલાઓએ કર્મચારીને અડફેટે લીધો। નગરપાલિકાએ જઈ રહ્યા હતા એ દરમિયાન આંખલાનો ભેટો થઈ ગયો અને હુમલો કરતા તેઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા। કડીમાં જૂથ અથડામણને થાળે પાડવા ગયેલી પોલીસ પર હુમલો, ગાડીઓના કાચ તોડી નાખ્યા, ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। મહેસાણાના ફુલેત્રામાં થયેલી જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। મોટી સંખ્યામાં લોકો ધોકા અને હથિયારો સાથે રસ્તા પર દેખાયા। જૂથ અથડામણમાં પોલીસકર્મી ઘાયલ થયા। કડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। કડી તાલુકાના ફુલેત્રા ગામે ગુરુવારે મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી, જે ઘટનાને લઈને કડી પોલીસ, નંદાસણ પોલીસ તેમજ બાવલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં અચાનક જ ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો અને 3 પ્રાઇવેટ ગાડીઓને આગ ચંપી કરી હતી। એક બાઇક અને પોલીસની 2 ગાડીમાં પણ તોડફોડ કરી હતી। ટોળાએ તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થરમારો કરતા કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ઇજાઓ પહોંચી, જેમને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથાના ભાગે 7 ટાંકા આવ્યા હતા। ભેંસને મારવાની બાબતે જૂથ અથડામણ થઈ હતી। મહોલ્લાના શખ્સે ભેંસને લાત મારતા મામલો બિચક્યો હતો। ભેંસોને મારશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ અપાઈ હતી। ભાવનગરમાં દબાણ હટાવ ટીમ એક્શનમાં આવી। કુંભારવાડા સહિતના વિસ્તારોમાંથી મોટા પાયે દબાણ દૂર કરાયા।
ભાવનગરના કૃષ્ણનગર વોર્ડમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. સામાન્ય રીતે મકાન કે દુકાનો રસ્તા વચ્ચે અડીંગો જમાવ્યો હોય એવા દબાણ દૂર કરાતા હોય છે, પરંતુ ભાવનગરના આનંદનગર કુંભારવાડા રોડ સહિતના વિસ્તારમાંથી 700 કિલો પશુઓને ખવડાવવાનો ઘાસચારો દૂર કરવો પડ્યો. મોટા પ્રમાણમાં આ ઘાસચારાએ રસ્તા ઉપર દબાણ કર્યું હતું, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રસ્તા પર ડીંગો જમાવેલા ઘાસચારાને લઈને 40-50 દબાણો દૂર કરવા માટે સૂચન આપવામાં આવ્યા હતા. માત્ર ઘાસચારો જ નહીં પણ પતરાના બનાવેલા શેડ અને અન્ય દબાણો દૂર કરવાની પણ કડક કાર્યવાહી કરવામાં આવી. કમિશનરે સ્ટાફને સૂચના આપીને આ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યું હતું, જેમાં કોર્પોરેશનના સ્ટાફ દ્વારા 1 જેસીબી, 1 ક્રેન અને 3 ટ્રક સાથે કાર્યવાહી હાથ ધરી હતી. પાકી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું, 7 શેડ ઉખેડી ફેંકાયા હતા, 2 ઓરડી જમીન દોસ્ત કરાઈ હતી, જ્યારે 5 થી વધુ કેબિનો જપ્ત કરાઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશન ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી એક ગુજરાતીય સુરક્ષા અધિકારીઓને છેતર્યા. જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી મહિનાઓ સુધી સરહદ પર શેર સપાટા કર્યા. કિરણ પટેલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરેલી તસવીરો અને વિડીયો જુએ એ અંજાઈ જાય અને કિરણ જાણે કે કોઈ મોટો ખેરખા હોય એવી પ્રતીતિ થાય. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવી કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને છેતરી અને કંઈક આ રીતે ઝેડ પ્લસ સિક્યોરિટી અને બુલેટ પ્રૂફ વાહનોમાં સરહદી વિસ્તારનો 5-6 મહિના સુધી પ્રવાસ ખેડ્યો. તે જ્યાં પણ ફર્યો ત્યાં આ જ રીતે સરકારી ઠાટ સાથે આગળ પાછળ સુરક્ષા જવાનો અને આલિશાન હોટલમાં ઉતારો. પોતે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર છે એવી ઓળખ આપી તેણે આ છેતરપિંડી આચરી. જોકે 3 માર્ચે જમ્મુ કાશ્મીર પોલીસને ખબર પડી કે કિરણની કિંમત કોડીની પણ નથી, તે કોઈ અધિકારી નહીં પરંતુ મોટો ઠગબાજ છે. બાદમાં તેની ધરપકડ કરી લેવાય. જોકે કિરણની અકડ હજુ પણ એવી ને એવી જ છે, જાણે કે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય એમ. કાશ્મીરના નિશાત પોલીસ સ્ટેશન પરિસરમાં તે બેશરમ થઈને લટાર લગાવતો દેખાયો. કિરણની આ કરતૂતો અંગે અમદાવાદ સ્થિત તેમના ઘરે જઈને મીડિયાએ પત્નીની પ્રતિક્રિયા જાણી તો એવું રટણ કર્યું કે કિરણના કોઈ બદ ઇરાદા નથી, એ તો કાશ્મીરના વિકાસ માટે ગયા છે. તો વકીલ તરફથી કિરણને કોઈ રાજકીય વ્યક્તિએ સિક્યોરિટી આપ્યાનો દાવો કરાયો. હવે સવાલ એ છે કે ઠગ કિરણને સિક્યોરિટી પૂરી પાડનાર સ્થાનિક નેતા કોણ છે? કારણ કે આ પ્રશ્ન ન માત્ર છેતરપિંડીનો છે પરંતુ દેશની સુરક્ષા સાથે પણ જોડાયેલો છે. આ તરફ કિરણની ધરપકડથી ગુજરાતમાં ખળભળાટ મચ્યો અને કિરણ અનેક સાથે છેતરપિંડી આચરી ચૂક્યો હોવાના ઘટસ્ફોટ શરૂ થયા. નકલી IAS તરીકે ઓળખ આપીને તેણે અનેક નિવૃત્ત અધિકારીઓને છેતર્યા છે. કાર ભાડે મૂકવાના બહાને બારોબાર વેચાણ કરવાના કૌભાંડમાં તેના વિરુદ્ધ 7-1 વર્ષ પહેલા ફરિયાદ થઈ હતી. અરવલ્લીના બાયડમાં ખાણદાણ અને તમાકુના ઊંચા ભાવ આપવાની લાલચે ખેડૂતો સાથે 2.25 કરોડની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વાસ્તે ગાસ્તે થઈ લોનના હપ્તાની ઉઘરાણી, દમણમાં ઉઘરાણીના અનોખા દ્રશ્યો સર્જાયા. સંઘ પ્રદેશ દમણમાં લોનના હપ્તાની અનોખી ઉઘરાણી. બેંક કર્મચારીઓ બેન્ડવાજા સાથે લોન ધારકના ઘરે પહોંચ્યા અને ઘર બહાર બેન્ડવાજા વગાડી 1.68 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી. લોન લીધાને 27 વર્ષ વીતી ગયા છતાં એક પણ હપ્તો ન ભરતા ઉઘરાણી માટે અનોખો પ્રયત્ન કરાયો. વર્ષ 1996માં દમણની શિવમ પ્લાસ્ટિક કંપનીના પ્રોપરાઇટરે દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાંથી 30 લાખની લોન લીધી હતી. જો કે 1996 બાદ આજ દિન સુધી 27 વર્ષનો સમય વીતી ગયો છતાં બેંકમાં એક પણ હપ્તો ભર્યો નથી. આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો, તેમ છતાં કંપનીના પ્રોપરાઇટર ખાલપા પટેલે એક પણ હપ્તો ન ભર્યો, જેથી બેંકના કર્મચારીઓ વ્યાજ સહિત 1.68 કરોડ રૂપિયા વસૂલવા બેન્ડવાજા સાથે લોન ધારકના ઘરે પહોંચ્યા હતા. અગાઉ તેઓને અનેકવાર નોટિસો અપાઈ, લેખિત અને મૌખિક જાણ પણ કરી. બેંક કર્મચારીઓ ઘરે જઈને ઉઘરાણી કરવા છતાં હપ્તો ન ભર્યો. આખરે બેંક કર્મચારીઓ બેન્ડવાજા લઈને તેઓના ઘરે પહોંચી ગયા અને વાજતે ગાજતે ઉઘરાણી કરી. રાજ્યમાં ગીતો ગાઈને વીજળી બિલની ઉઘરાણી બાદ હવે બેન્ડવાજા વગાડી લોનની ઉઘરાણીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોના મોત થયા, જ્યારે 4 થી વધુ લોકોને ઈજા પહોંચી. બોટાદના ભગવાનપરામાં સરકારી શાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. આ વિસ્તારમાં શુક્રવારના દિવસે ગુજરી બજાર ભરાય છે,
જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ટ્રાફિક સર્જાયો હતો. આ દરમિયાન જ ટ્રક ચાલકે બાઇકની ટક્કર મારતા યુવાનનું મોત થયું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ સુરતમાં બાઇક સવાર બે યુવાનો પાલ ઉમરા બ્રિજ પરથી નીચે ખાબક્યા. પ્રત્યક્ષદર્શીના મતે બંને યુવાનો પૂરપાટ ઝડપથી આવતી બાઇકમાં સવાર હતા. અચાનક જ કાબુ ગુમાવતા બાઇક સાથે નીચે પડ્યા. અંદાજે 15 ફૂટ ઊંચા બ્રિજ પરથી પડી જતા બંનેને ગંભીર ઈજા પહોંચી. હિંમતનગરના બે વેપારીનું રાજસ્થાનના જાડોલી પિંડવાડા નજીક અકસ્માતમાં મોત થયું. બંને વેપારીઓ ફ્રૂટનો ધંધો કરતા હતા. જ્યારે તેઓ ફ્રૂટની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માત સર્જાયો અને બંનેનું કરુણ મોત થયું. સમાચાર મળતા શહેરના બ્રહ્માણીનગર તથા પોલો ગ્રાઉન્ડ સ્થિત તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા. બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનોખો સેવા યજ્ઞ જોવા મળ્યો. વિના મૂલ્યે પીરસાય છે ભોજન. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે હળવદ માર્કેટિંગ યાર્ડમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. હળવદ શહેરમાં બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ તેમજ તેમની સાથે આવેલા એક વાલીને માર્કેટિંગ યાર્ડ ખેડૂત ભોજનાલયમાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ભોજનાલય સંચાલક દ્વારા વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે. આ ભોજનનો લાભ લેવા માટે રિસિપ્ટ બતાવવી ફરજિયાત છે. પરીક્ષા આપવા આવતા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને બપોરના સમયે જમવામાં હાલાકી ન પડે તે હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડ આ અનોખી પહેલ કરે છે. છેલ્લા 5 વર્ષથી ધોરણ 10 અને 12 પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખેડૂત ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજન આપવાની વ્યવસ્થા કરાય છે. હાલમાં દરરોજ અહીં ધોરણ 10 અને 12 200 જેટલા વિદ્યાર્થીઓ તેમજ એક વાલીને પણ વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે. ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે બહાર ન જમવું પડે તે માટે ઘર જેવી રસોઈ, ગુજરાતી ભાણું, બે શાક અને દાળ ભાત છાશ વિનામૂલ્યે પીરસાય છે. જ્યાં સુધી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે ત્યાં સુધી તમામ પરીક્ષાર્થીઓને અને તેમની સાથે આવેલ એક વાલીને નિઃશુલ્ક જમાડવામાં આવશે. અમદાવાદમાં રમાનારી આઈપીએલની મેચ દરમિયાન ક્રિકેટ ચાહકોને માત્ર મેચ જ નહીં પણ મેચ સાથે મનોરંજન પણ માણવા મળશે. ગુજરાત ટાઇટન્સના આયોજકોએ કર્યો છે ખાસ પ્લાન. અમદાવાદના આંગણે ફરી આઈપીએલનો જંગ જામવાનો છે. ગઈ વખતની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ આ વખતે પણ વિજેતા બનવાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. હોમ ગ્રાઉન્ડ પર તાજ જાળવી રાખવા ગુજરાત ટાઇટન્સની ટીમ તૈયારી કરી ચૂકી છે. તો આ તરફ ટીમ મેનેજમેન્ટ ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ચાહકો માટે યાદગાર સંભારણું લઈને આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાતની મેચ દરમિયાન ક્રિકેટ ચાહકોને અનોખો જ રોમાંચ જોવા મળશે. ગુજરાતની ટીમને સપોર્ટ કરવા આવતા ક્રિકેટ પ્રશંસકોને આ વખતે મેચ સાથે ભરપૂર મનોરંજન પણ મળશે. ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિંદ સિંઘે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 63,000થી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે અને આ વખતે ક્રિકેટ ચાહકો માટે પ્રવેશ દ્વારથી સ્ટેડિયમ સુધી ફેન ઝોન પણ તૈયાર કરાશે. 31 માર્ચે રમાનારી પ્રથમ મેચથી લઈને તમામ મેચ દરમિયાન દર્શકોને અનોખો અનુભવ થશે. અભી તક પહેલે મેચ કે લીએ હી તકરીબન 63,000 ટિકિટ જો હૈ વો બિક ચુકે હૈ. જિસ તરહ કા રિસ્પોન્સ હમે મિલા હૈ, મેને તો અપને 15 સાલ કે ક્રિકેટિંગ જીવન મે મેને એસા રિસ્પોન્સ કભી નહીં દેખા હૈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આનંદ અંબાણી જામનગરમાં બાલા હનુમાન મંદિર પહોંચ્યા અને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. 24 કલાક અખંડ રામધૂન માટે દેશભરમાં પ્રસિદ્ધ બનેલા જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે અનંત અંબાણીએ દર્શન અને પૂજા કરી આશીર્વાદ મેળવ્યા. મંદિરના ટ્રસ્ટી અને અગ્રણીઓએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું અને બાલા હનુમાનજીની છબીથી સન્માન કરાયું. બાલા હનુમાન મંદિરે આવતા દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે એ માટે ગુરુવારે રાત્રે મંદિર બંધ થાય એ પહેલા સુરક્ષા બંદોબસ્ત સાથે અનંત અંબાણી દર્શને પહોંચ્યા હતા. બાલા હનુમાન મંદિરની ખાસિયત એ છે કે અહીં છેલ્લા 60 વર્ષથી શ્રીરામ જયરામ જય જયરામની અખંડ રામધૂન ચાલી રહી છે. બાલા હનુમાન પર ભક્તોને અપાર શ્રદ્ધા છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશથી તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.